મારો નાથ, મારા દ્વારેની યાત્રાનું મોટી સંખ્યામાં લોકો હાજર રહી ભવ્ય સ્વાગત કરાયું. વાળીનાથ અખાડા તરબ ખાતે ભવ્ય શિવ મંદિર બની રહ્યું છે. શ્રી વાળીનાથ અખાડા તરબ તાલુકો વિસનગર ખાતે યોજાનાર અતિ ભવ્ય અવસર અતિ મહારુદ્ર યજ્ઞ અને પ્રતિષ્ઠા મહોત્સવમાં સ્થાપિત થનાર કલ્યાણકારી શિવલિંગ ચાર ધામ અને દ્વાદશ જ્યોતિર્લિંગના રુદ્રાભિષેક પરિભ્રમણ યાત્રામાં મારો નાથ મારે દ્વાર શિવલિંગ યાત્રા અંતર્ગત ગુજરાતના તમામ ખૂણે ખૂણે શિવલિંગ યાત્રા દર્શન અર્થે સુરતથી નીકળેલી 60 દિવસના પ્રવાસમાં રાજ્યના તમામ તાલુકામાં આ યાત્રા જવાની છે, ત્યારે શિવલિંગ યાત્રા દિયોદર ખાતે પહોંચતા રબારી સમાજ તેમજ 18 આલમની સમાજો દ્વારા આ યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. યાત્રા દિયોદર શહેરમાં પરિભ્રમણ કરી દિયોદરના સણાદર ખાતે પહોંચી શિવલિંગની પૂજા અર્ચના કરવામાં આવી, તેમજ તમામ લોકોએ ભોજન પ્રસાદ પણ લીધો હતો. ઊંઝા વિસનગર રોડ પર તરબ ગામ ખાતે રબારી સમાજના ગુરુદ્વારો આવેલા છે અને તે વાળીનાથ અખાડા તરીકે ઓળખાય છે. ત્યાં શિક્ષણની જ્યોત જગાવનાર પરમ પૂજ્ય સંત શિરોમણી બ્રહ્મલીન સંત એવા બળદેવગીરી બાપુ દ્વારા સમગ્ર ઉત્તર ગુજરાતની સાથે સાથે ગુજરાત અને રાજસ્થાનમાં પણ શિક્ષણ પ્રત્યે પણ તેમનું ખાસ યોગદાન રહ્યું હતું અને તેમના શિષ્યરત્ન એવા જયરામગીરી મહારાજ દ્વારા પોતાના ગુરુનું તરબ ખાતે શિવનું ભવ્ય મંદિર બનાવવાનું સ્વપ્ન સાકાર કરવા માટે તેમણે શિવલિંગને તમામ જ્યોતિર્લિંગ ખાતે જળાભિષેક કરી આ શિવલિંગની યાત્રા સમગ્ર ગુજરાતમાં ફેરવી રહ્યા છે. ત્યારે બુધવારે આ યાત્રા ભડકાસરથી દિયોદરનગર થઈ સણાદર ગામે પહોંચી અને ત્યાં ભવ્ય સ્વાગત પછી આ યાત્રાને વાતે ગાતે સણાદર અંબાજી મંદિર ખાતે આવી હતી. શ્રીધામ શ્રી વાળનાથ મંદિર તરફ જ્યારે 12 જ્યોતિર્લિંગ અને 4 ધામની આ યાત્રા કરીને ત્યારે ગુજરાતમાં સોમનાથમાં પ્રવેશ કર્યો ત્યારથી લઈને આજ સુધીમાં લગભગ એકાદ મહિનાથી તાલુકે તાલુકે આ યાત્રા કાઢવામાં આવી છે. આ યાત્રાનો મુખ્ય હેતુ સનાતન ધર્મનો પ્રચાર, સનાતન ધર્મ પ્રત્યે લોકો જોડાય અને સનાતન સંસ્કૃતિ શું છે અને સનાતન પૂજા પદ્ધતિ શું છે એનો લોકો જાણે, એના માટે સંત સમાજ સાથેને સાથે સેવકગણ દ્વારા આ આખા ગુજરાતમાં તાલુકાવાઇઝ બધી જગ્યાએ આયોજન કરવામાં આવે છે. કચ્છ હોય, બનાસકાંઠા હોય, સાબરકાંઠા હોય, ગાંધીનગર હોય, અમદાવાદ હોય, બધી જગ્યાએ જઈને આ રથયાત્રા આ શોભાયાત્રાનું બધી જગ્યાએ બધા સમાજો દ્વારા સન્માન કરવામાં આવે છે. જ્યારે વાળનાથ મંદિરમાં તારીખ 16/2/2024 થી 22/2/2024 આ 7 દિવસના દિવ્ય કાર્યક્રમમાં ગુરુ પુષ્ય અમૃત સિદ્ધયોગમાં જ્યારે ભગવાન વાળનાથની પ્રતિષ્ઠા થશે ત્યારે બધા સમાજો ગુજરાતથી લઈને આખા ભારતવર્ષથી લઈને વિદેશમાંથી પણ જે આપણા સેવકગણ છે એ બધા આ કાર્યક્રમમાં આવવાના છે. એટલે આવો દિવ્ય આવડો મોટો કાર્યક્રમ થતો હોય એના ભાગરૂપમાં પૂર્વમાં બધી જગ્યાએ જઈને ગામડે ગામડે જઈને આપણા સંતો દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે. આપ સર્વ આ કાર્યક્રમમાં પધારજો અને જે સનાતન ધર્મનો પ્રતિક સમા શિવલિંગનું જ્યારે પ્રતિષ્ઠા થતી હોય ત્યારે જ્યારે દિવ્ય સંતોના આપણા બધાને આશીર્વાદ મળતા હોય, રાજકીય અને સામાજિક અગ્રણીઓ પધારતા હોય, આપ સર્વ પધારશો એવી આશા સાથે સર્વને જય વાળનાથ. અને ત્યાં સભાના રૂપે ફેરવાઈ તેમજ આ સ્થળે શિવલિંગની પૂજા અર્ચના કરવામાં આવી અને આવનાર તમામ લોકોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે દિયોદર અંબાજી મંદિરના મહંત અંકુશગીરી બાપુ, બાણ માતાના મહંત કાનદાસ બાપુ તેમજ નાગરદાસ બાપુ, પૂર્વ ધારાસભ્ય શિવાભાઈ ભુરિયા, દિયોદર રાજવી પ્રવીણસિંહ વાઘેલા, દિયોદર પૂર્વ સરપંચ ગિરિરાજસિંહ વાઘેલા, બનાસ ડેરી અને બનાસ બેંકના ડિરેક્ટર આઈટી પટેલ, જિલ્લા મહિલા મોરચાના પ્રમુખ ભીખીબેન વોરા, પૂર્વ ભાજપ પ્રમુખ વનરાજસિંહ વાઘેલા, જિલ્લા કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ નરસિંહભાઈ રબારી, જિલ્લા ભાજપ મહામંત્રી રમેશભાઈ દેસાઈ, જિલ્લા ભાજપના મંત્રી ડીકે દેસાઈ, તાલુકા સંઘના વાઇસ ચેરમેન કરમશીભાઈ દેસાઈ, ઈશ્વરભાઈ ભુવાજી ચીબડા, નરસિંહભાઈ ભુવાજી પૂર્ણા, અમીભાઈ જાડા, જલુભાઈ સણાદરા, ઠાકરસિંહભાઈ દેસાઈ મગડાળા, જયરામભાઈ ગોલવા મંત્રી, બાબુભાઈ ગોલવા, ગોવિંદભાઈ ભેસાણા, જયરામભાઈ ગોદા, ધીરુભાઈ સાબલા, સુડાભાઈ મુલકપુર સહિત રબારી સમાજના અને અન્ય સમાજના આગેવાનો સહિત મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા. સ્ટેજ સંચાલન જગમાલભાઈ દેસાઈ, રોહિતભાઈ સોનીએ કરેલ અને આભાર વિધિ ઠાકરસિંહભાઈ દેસાઈ મગડાળાવાળાએ કરી. બ્યુરો રિપોર્ટ, જગદીશ પટિયાર, દિયોદર.